આજે આપણે બનાવવાના છીએ રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા। તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે। તો ચાલો આપણે એની રેસીપી જોઈએ અને સ્ટાર્ટ કરીએ વિડીયોને। અહીંયા આપણે લઈ લીધો છે સૂજી। સૂજી તમે કોઈ પણ લઈ શકો છો। અહીંયા મેં 1.5 કપ સૂજી લીધો છે। હવે આપણે એમાં એડ કરવાનું છે ખાટું દહીં। 1.5 કપ સૂજી સાથે આપણે 1 કપ જેટલું ખાટું દહીં લેવાનું છે અને એને બરાબર આપણે મિક્સ કરી લેશું। જો ખાટી છાશ હોય તો ખાટી છાશ તમે 2 મોટા કપ લઈ શકો છો। બાકી 1 કપ ખાટું દહીં લેવાનું છે। એમાં આપણે થોડું પાણી એડ કરીશું। તો આવી રીતે એકદમ આપણે બેટર હલાવી લેવાનું છે અને જો હજી થોડું થીક લાગે તો આપણે આમાં પાણી એડ કરી શકીએ છીએ। ને આ બેટરને આપણે 1/2 કલાક માટે રેસ્ટ કરવા મૂકી દઈશું, એટલે રવો એકદમ ફૂલી જશે અને જો ટાઈમ હોય તો 1 કલાક પણ આપણે રાખી શકીએ છીએ। તો આ બેટરને આપણે 1 કલાક માટે રેસ્ટ આપી દઈશું। તો આપણે 1 કલાક માટે રેસ્ટ આપી દઈએ આનું। અહીંયા 1 કલાક થઈ ગઈ છે, આપણે રવો એકદમ પલળી ગયો છે તમે જોઈ શકો છો। હવે આપણે આમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું। તો અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અને આ બધું આપણે એકદમ સરસ રીતે હલાવી લેશું। જરૂર લાગે ત્યાં આપણે પાણી એડ કરીશું, બાકી આનું આપણે બેટર એકદમ ઘાટું પણ નહીં અને આછું પણ નથી રાખવાનું। હવે બધું મિક્સ થઈ જાય પછી આપણે આમાં તેલ એડ કરવાનું છે। તો અહીંયા આપણે તેલ એડ કરીશું, 2 મોટા ચમચા આપણે તેલ એડ કરવાનું છે। તેલ એડ કર્યા પછી આપણે આને 3-4 મિનિટ માટે એકદમ ફેટી લેવાનું છે આપણે બેટરને। તેલ ઉમેરીને આપણે ફેટવાથી આપણા જે રવાના ઢોકળા છે એકદમ સોફ્ટ બનશે અને જાળીદાર બનશે। અને ચલાવી લીધા પછી આપણે 1/4 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું। એનાથી બેટરનું એકદમ સ્ટ્રક્ચર સારું આવશે અને સ્વાદ પણ સારો આવશે। ને હવે આપણે થાળી લઈ લઈશું, જે આપણે ઢોકળિયામાં મૂકવાના છે એને આપણે તેલથી ગ્રીસ કરી દઈશું। બધી બાજુથી એકદમ ગ્રીસ કરી લેવાની છે। આ તમે ઢોકળા તમે બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકો છો, ફટાફટ થઈ જાય એવી જ રેસીપી છે। આમાં થોડી પણ એટલી બધી વાર નથી લાગતી। 2 ડીશમાં આપણે ગ્રીસ કરી દઈશું। બંને થાળીમાં આપણે તેલ ગ્રીસ કરી દીધું છે, હવે આપણે આમાં એડ કરીશું બેટર આપણું। બંને થાળીમાં આપણે તેલ ગ્રીસ કરી દીધું છે અને આપણે અહીંયા ઢોકળિયામાં પહેલેથી પાણી આપણે ગરમ કરવા મૂકી દીધું છે। તો એકદમ ગરમ થઈ ગયું છે આપણું પાણી અને અહીંયા આપણે બેટરમાં હવે આપણે ફૂડ સોલ્ટ ઇનો નાખવાનો છે, જે રેગ્યુલર આવે છે એ જ હું ઉમેરું છું। તો અહીંયા 1 ચમચી જેટલો આપણે ઇનો એડ કરીશું। મિશ્રણને આપણે એકદમ હળવા હાથેથી મિક્સ કરી દઈશું, એટલે તમે જોઈ શકો છો કે એકદમ આપણો બેટર છે એકદમ ફૂલીને ફ્લફી થઈ ગયું છે। એનો ઉમેર્યા પછી આપણે બેટરને ઝાઝો ટાઈમ રાખવાનો નથી, તરત જ આપણે એના ઢોકળા બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું। તો બસ હવે આપણે એનો
એડ કરીને આપણે એકદમ બધું મિક્સ કરી દીધું છે. હવે આપણે જે તેલ લગાવેલી થાળી છે એમાં આપણે એડ કરી દઈએ. તો અહીંયા આપણી થાળી રેડી છે, એમાં આપણે એડ કરી દઈએ છીએ. બધી બાજુથી આપણે એને સારી રીતે ફેલાવી દઈશું. આવી જ રીતે આપણે બીજી થાળીમાં પણ કરી દઈએ. તો અહીંયા આપણે બે થાળીમાં આપણે એડ કરી દીધું છે. તો હવે આની ઉપર આપણે કારા મળીનો પાવડર એડ કરીશું, જે તીખા આપણે કહીએ છીએ ગુજરાતીમાં. તીખાનો પાવડર એડ કરીશું અને લાલ મરચું આપણે એડ કરી દઈશું. હું એક થાળીમાં કરીશ ને, એક થાળીમાં નહીં કરું. જો તમારા ઘરમાં બાળકો હોય અને એવું તીખું પસંદ ના કરતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા આપણે પહેલેથી જે સ્ટીમ કરવા મૂકેલું છે પાણી, એમાં આપણે મૂકીશું. તો અહીંયા આપણે મૂકી દીધું છે. હવે આપણે આને ઢાંકીને હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર 10-12 મિનિટ માટે રહેવા દઈશું. આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે ચેક કરી લઈએ કે શું પોઝિશન છે. તો આપણે ચેક ટૂથપીક યા ચાકાના મદદથી આપણે જોઈ લઈએ. તો જો એકદમ ચોટતું નથી એટલે આપણું આ ઢોકળા કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. તો ગેસ આપણે બંધ કરી દઈશું. જોઈ શકો છો અને આપણે આ ઢોકળાને છે ને, ઢોકળાની થાળીને આપણે 5-10 મિનિટ માટે ઠંડા થવા દઈશું. પછી આપણે આમાં કાપા પાડીને આપણે એમાં વઘાર રેડવાનો છે. 5 મિનિટ જેવું થઈ ગયો છે ટાઈમ, આપણે આને આ કાપા પાડી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મસ્ત આપણા જારીદાર સોફ્ટ અને પોચા એકદમ મલમલ જેવા આપણા ઢોકળા કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. હવે આની ઉપર આપણે તડકો લગાવીશું. તો ચલો આપણે એની ઉપર તડકો લગાવીએ. અહીંયા હવે મેં એક મોટો ચમચો તેલ એડ કર્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ, તલ અને મીઠો લીમડો એડ કરીશું. તો અહીંયા તેલ આવી ગયું છે, આપણે એમાં એડ કરીશું રાઈ. રાઈનું પ્રમાણ થોડું આમાં વધારે હોય છે, જો તમને ઓછી ફાવતી હોય તો ઓછી રાખવાની. રાઈ એડ કર્યા પછી આપણે થોડા સફેદ તલ એડ કરીશું. પછી આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું અને ગેસ બંધ કરી દઈશું આપણે. પછી આપણે આમાં જે તડકો લગાવ્યો છે રાઈનો એ આપણે એડ કરીશું. બધી બાજુ આપણે એને સરસ લગાવી દેવાનું છે તેલ વાળું. નાસ્તો એવો છે કે તમે બાળકોને નાસ્તા બોક્સમાં પણ આપી શકો છો અથવા સવારના નાસ્તામાં આપણે પણ લઈ શકીએ છીએ. આ ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. કેવા બને છે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો.